નમસ્કાર દોસ્તો તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ આમ તો વહેલી સવારે જાહેર થવાનું હતું પરંતુ લગભગ ત્રણ વાગ્યા આસપાસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ છે જાહેર થઈ જવાનું છે રિઝલ્ટને તમે સૌથી પહેલાં રાત્રે ત્રણ વાગ્યા આસપાસ તમારે જોવું હોય તો તમે ક્યાંથી જોઈ શકશો તો દોસ્તો રિઝલ્ટ જોવા માટેની લિંક સૌથી પહેલાં રિઝલ્ટને જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ ડાઉનલોડ કરી શકશો એ માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે દોસ્તો જનરલી રિઝલ્ટ જે સમયે જાહેર થવાનું હોય એના કરતાં અમુક કલાકો વહેલા રિઝલ્ટ શા માટે મુકાઈ જતું હોય છે કારણ કે દોસ્તો ઘણી વખત રિઝલ્ટ ઓપન કરવા માટે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ વાલીઓ સગા સંબંધીઓ બધા એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે એટલે ઘણી વખત વેબસાઇટ જે છે એ જ ક્રેશ થઈ જતી હોય છે ડાઉન થઈ જતી હોય છે પછી દોસ્તો બે ત્રણ કલાક સુધી વેબસાઇટ જ બંધ થઈ જાય છે એટલા માટે દોસ્તો થોડાક કલાકો વહેલા રિઝલ્ટ મુકાઈ જાય જેથી કરીને જે વિદ્યાર્થીઓ રિઝલ્ટ વહેલા જોઈ લેતા હોય એ પછી સવારે આઠ વાગે અથવા તો નવ વાગે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ન ઓપન કરે જેથી કરીને જે ટ્રાફિક હોય એ વહેંચાઈ જાય દોસ્તો તો આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે અહીંથી તમે કોઈપણ ધોરણનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો અત્યારે દોસ્તો આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જોવું છે તો ધોરણ બારવાળા બોક્સ ઉપર હું ક્લિક કરીશ જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ બારના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર સીટ નંબર વાળો એક બોક્સ આવશે એમાં તમારે નંબર લખવાનો છે બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે નંબર થી તમારું રિઝલ્ટ માત્ર બે ત્રણ સેકન્ડમાં રિઝલ્ટ ઓપન થઈ જશે ત્યાર પછી નીચે લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ નામ પરથી જોવા માટે સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમે અહીંથી જોઈ શકો છો અહીંયા તમને દોસ્તો અલગ અલગ ત્રણ લિંક એટલા માટે આપી છે અલગ અલગ ત્રણ સર્વરની કારણ કે એક સાથે બધા વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે તો આખા ગુજરાતમાં ચૌદ લાખ તો વિદ્યાર્થીઓ પરીક્ષા એના વાલીઓ સગા સંબંધીઓ એટલે ઘણું બધું ટ્રાફિક આવે એટલે ઘણી વખત વેબસાઇટ ઓપન ન થાય વાર લાગે રિઝલ્ટ ઓપન થવામાં એટલે તમને અહીંયા અલગ અલગ ત્રણ લિંક આપી છે એટલે રિઝલ્ટ તમે સૌથી અને સરળતાથી તમે જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને અત્યારે ચેક કરી લેજો રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને તમે તમારા મોબાઈલમાં રિઝલ્ટને અત્યારે જોઈ લેજો આ વેબસાઇટ ખાસ યાદ રાખજો ડબલ્યુ 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 ડોટ ગુરુ ડોટ ઇન અથવા તો લિંકને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આપ સૌ વિદ્યાર્થી મિત્રો નો રિઝલ્ટ ખૂબ સારું આવ્યું હોય એવી આશા સાથે અહીંયા હું વિડીયોને પૂરો કરું બાકી આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ